બાણું વર્ષનો એક માણસ તેના ડૉક્ટર પાસે જાય છે સંપૂર્ણ મેડિકલ ચેકઅપ માટે ડૉક્ટરે તેને તપાસ્યો અને કહ્યું હે વૃદ્ધ છોકરા તમે તમારી ઉંમર પ્રમાણે ખૂબ સરસ કરી રહ્યા છો બધું બરાબર છે પણ પેલા માણસે પૂછ્યું કે પણ ડૉક્ટર મારી સેક્સ લાઈફ વિશે શું તો ડૉક્ટરે પૂછ્યું તેના વિશે વિચાર કરી રહ્યા છો કે સ્વપ્ન જોઈ રહ્યા છો જેટલું વધારે તમે કોઈ બાબત વિશે વિશે ન વિચારવાનો પ્રયત્ન કરશો તેટલા જ તેના વધુ વિચારો આવશે આ મનનો સ્વભાવ છે તો તેના ઘણા કારણો છે કે વ્યક્તિ સેક્સમાં કેમ ખોવાયેલો રહે છે કેટલાક માટે તે માત્ર સુખ છે અને કેટલાક માટે આ સંબંધ અને સહવાસને મજબૂત બનાવવા માટેનો એક માર્ગ છે બાકી પછી લોકો એમ માને છે કે તેઓ એકબીજાથી દૂર જઈ રહ્યા છે તેઓ બરાબર હોઈ શકે છે પરંતુ ઘણા લોકોના મનમાં તે સ્થાયી છે કે જો તેઓ સેક્સ્યુઅલી સક્રિય નથી તો એકબીજાથી દૂર થઈ રહ્યા છે આ સત્ય નથી તમે કોઈની ખૂબ નજીક હોઈ શકો છો પરંતુ જરૂરી નથી કે શારીરિક રીતે પણ નજીક જ હોવ પરંતુ સમાજના મગજમાં આવ્યું છે ખાસ કરીને વિશ્વના આ ભાગમાં મોટાભાગના લોકોના મનમાં એવું છે કે જો સેક્સ્યુઆલિટી નથી તો કોઈ સંબંધ જ નથી ખરેખર તો સંબંધ શબ્દ મને થોડો સમય લાગ્યો આ શબ્દ સમજવામાં કે રિલેશનશીપ એટલે એવું સમજવાની અપેક્ષા રાખવામાં આવે છે કે સેક્સ આધારિત સંબંધ જ છે બીજી કોઈ રિલેશનશીપ હોઈ જ ન શકે જાણે ધારો કે મારો તમારી સાથે ખૂબ જ મજબૂત સંબંધ હોય પણ હું તમારા શરીરની પરવા ન કરતો હોઉં હું તમારા શરીરથી બિલકુલ આકર્ષિત ના હોઉં પરંતુ મારો તમારી સાથે ખૂબ ગાઢ સંબંધ હોઈ શકે છે પરંતુ આ બધી શક્યતાઓનો સદંતર ઇન્કાર કરવામાં આવે છે સંબંધ એટલે કોઈ પ્રકારે તમે શારીરિક રીતે જોડાયેલા હોવા જોઈએ સ્ત્રી પુરુષ કે પછી પુરુષ પુરુષ સ્ત્રી સ્ત્રી ગમે તે મુખ્યત્વે તે શરીર પર આધારિત છે કયા પ્રકારનું શરીર એ વ્યક્તિગત પસંદગી છે પણ મુખ્યત્વે તે શરીર પર આધારિત છે આવું બન્યું છે કારણ કે આપણી શરીર સાથેની જે ઓળખ છે તે ઓળખના સામાન્ય સ્તરથી ખૂબ આગળ વધી ગઈ છે તે શરીર સાથે વધુ પડતું ઓળખાય છે એ જ કારણથી શરીર આધારિત સંબંધો એ સમાજના મૂળ બની ગયા છે જે તમારા ભૌતિક શરીર સાથે ખૂબ જ જોડાયેલા છે તે કુદરતી રીતે સેક્સથી પ્રેરિત છે કારણ કે તે જાણે છે કે આ જ સર્વોચ્ચ વસ્તુ છે એવી ઘણી પદ્ધતિઓ છે જેનાથી તમે એવું કંઈક મેળવી શકો જે આના કરતાં ઘણું મોટું હોય એકવાર તમે કંઈક વધુ સારા સ્વાદ મેળવો પછી મારે તમને કહેવાની જરૂર નથી આને છોડી દો કે તેને છોડી દો તેમ પણ ખતમ થઈ જશે ખરું ને સાધનાની કેટલીક પદ્ધતિઓ છે જે સેક્સ્યુઆલિટી કરતાં વધુ તીવ્ર છે જે જાતીયતા કરતાં પણ વધુ આનંદપ્રદ હોય છે એક સ્તરે જો તમે તેને જુઓ તો યોગના તમામ પરિમાણો કોઈક રીતે છેવટે પાઇનિયલને સક્રિય કરવાનો પ્રયાસ કરે છે કારણ કે એકવાર તેનું સ્ત્રાવ શરૂ થાય છે પછી બધું મીઠું અને સુંદર બની જતું હોય છે તે એક સંપૂર્ણ આંતરિક સુખ બનાવે છે જેના કારણે દરેક બાહ્ય સુખ એ જાણે બાળ સહજ બની જાય છે આ જ કારણ છે કે યોગીઓ આંખ બંધ કરીને બેસે છે તેઓ સુખની વિરુદ્ધમાં નથી તેઓ ફક્ત નાના નાના સુખની વિરુદ્ધમાં છે તો શામભવી એક એવી વસ્તુ છે જે પાઇનિયલના સ્ત્રાવને ઘણી હદ સુધી ઉત્તેજિત કરતું હોય છે જે તમને દિવસભર એક પ્રકારની મીઠાશમાં ભીંજવી રાખે છે તે તમને આનંદ અને પરમાનંદની એવી સ્થિતિમાં છોડી દે છે કારણ કે પાઇનેલ ગ્રંથિ સક્રિય હોય છે આ તમારા શારીરિક વિજ્ઞાનનું એક પાસું છે જે તમારી ચેતનાની ખૂબ જ નજીક છે બાકીનું શારીરિક વિજ્ઞાન એ ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા માટે છે પરંતુ પાયનેલ ગ્રંથિ એ તમારા શારીરિક વિજ્ઞાનનું એક એવું પાસું છે જે ભૌતિકતાથી પરે જવામાં ખૂબ જ મદદરૂપ છે યોગિક પરંપરામાં આ મીઠાશને અમૃત અથવા સુધા અથવા જીવન અમૃત કહેવામાં આવે છે જો તેનું એક ટીપું પણ શરીરમાં આવે તો પછી આખું શરીર શીતળ બની જાય છે અને આખી સિસ્ટમમાં એક ઊંઝવણ આવી જાય છે તે સરળતાથી કામ કરે છે અને શરીરની હતાશા દૂર થઈ જાય છે મનની હતાશા પણ દૂર થઈ જાય છે તો અમૃત એટલે તમે તમારું સુખ મેળવી લીધું છે જો તમે ખૂબ જ આનંદિત હો આંતરિક રીતે તો તમે અમૃત મેળવો છો આંતરિક રીતે તમે ચરમસીમામાં હો આનંદની ચરમસીમામાં હવે લોકો સાથે રહેવું એ તેમની પાસેથી સુખ નીચવી લેવા લાયક નથી રહેતું પરંતુ લોકો સાથે રહેવું તે માત્ર તેમની સાથે રહેવું છે માત્ર તેમની સાથે રહેવું હવે તમે ખરેખર પ્રેમ કરવા લાયક છો નહીં તો તે ફક્ત ખુલજા સિમસિમવાળી યુક્તિ છે હું તને પ્રેમ કરું છું એટલે તમે તેના પર વિશ્વાસ કરો કે નહીં પણ તે ક્ષણે તે તમને વિશ્વાસ કરાવે છે કારણ કે તે પણ કશાની જરૂરમાં છે અને તમે પણ કશાની જરૂરમાં છો બરાબર આ એક રીતે તમે જાણો છો અલીબાબા અને ચાલીસ ખુલજા સિમસીમ એટલે તે ખુલી જાય છે આના જેવું છે કે હું તને પ્રેમ કરું છું એટલે ઘણી વસ્તુઓ ખુલી જાય છે હવે આમ કરતા હું એમ નથી કહેતો કે આ સાચું છે કે ખોટું છે લોકો આ રીતે પોતાનું જીવન ચલાવતા હોય છે પરંતુ આમ કરવાથી તમારામાં પ્રેમની તીવ્ર લાગણીને જાણવાની સંભાવનાનો નાશ થાય છે તમે સતત એ જુઓ છો કે આ વ્યક્તિ પાસેથી હું શું મેળવી શકું છું હું તે વ્યક્તિમાંથી શું બહાર કાઢી શકું છું આ એક ઠગનું કામ છે તમે તેને પ્રેમ સંબંધ કહો છો પરંતુ એ ઠગનું કામ છે પરંતુ જો તમે આંતરિક રીતે ખૂબ જ આનંદિત હો જ્યારે તમે લોકો સાથે હોવ છો ત્યારે તમારા આનંદને વહેંચવા બરાબર હોય છે ઉદ્દેશ્ય એ છે કે જો તેઓ તેનાથી અસ્પૃશ્ય હોય તો તેને તેના દ્વારા સ્પર્શ કરવાનો છે તેમની પાસેથી શું નીચોવી શકાય છે તે જોવાને બદલે તમારા જીવનનો સંપૂર્ણ પાયો બદલાઈ જશે હા અને આ એનો અર્થ એ છે સેક્સ્યુઆલિટી તેને મર્યાદિત નથી કરતી પરંતુ ભૌતિકતા સાથેની વધુ પડતી ઓળખ તેને મર્યાદિત કરે છે તો વાસ્તવિકતામાં સેક્સ્યુઆલિટી નથી કે જે અવરોધ બની જાય છે પરંતુ ભૌતિકતા સાથેનું જોડાણ તેને ચોક્કસપણે અવરોધરૂપ બનાવે છે આ પ્રશ્ન એવી છૂટી છવાઈ ગપશપભરી માહિતીમાંથી આવે છે કે તમે કેવી રીતે પોતાના વીર્યને આત્મસાત કરી શકો છો અને તેને પોતાની ઉચ્ચતમ કક્ષા સુધી લઈ જઈ શકો છો હા એ સત્ય છે પરંતુ તે જ સમયે એ તમારા સંયમને કારણે નથી થઈ રહ્યું તે તમારી ઉર્જાને આંતરિક બનાવીને થાય છે આ એટલું સહેલું નથી કે કોઈ વ્યક્તિ સેક્સથી દૂર રહે અને તેની ઉર્જાઓ વ્યવસ્થિત થઈ જાય અને ઉપરની તરફ વધવા માંડે ના એવું નથી તમારી ઉર્જા જો વ્યવસ્થિત થઈને ઉપર તરફ વધવા માંડે તો સેક્સની જરૂરિયાત જ નાબૂદ થઈ જશે તમારી માટે તે તમને બિનકાર્યક્ષમ નથી બનાવતું તે તમને નપુંસક પણ નથી બનાવતું પણ જરૂરિયાત જતી રહે છે હવે એ તમારી મજબૂરી નથી રહેતી અને ફક્ત આ વસ્તુની વાત નથી દરેક પ્રકારની મજબૂરીઓ જતી રહે છે મૂળભૂત રીતે પૃથ્વી પરની મોટાભાગની સેક્સ્યુઆલિટી જે બને છે તેનું કારણ કોઈને કોઈ પ્રકારની મજબૂરી છે બરાબર તે એક અનિવાર્ય સ્વભાવ છે જ્યારે તમે સજાગ બની જાઓ છો અને બધી મજબૂરીઓ જતી રહે છે ત્યારે આ પણ જતું રહે છે આ ફક્ત એટલા માટે કે લોકો એટલા બધા શરીર કેન્દ્રિત છે કે તેઓ હંમેશા વિચારે છે આધ્યાત્મિકતા વિરુદ્ધ સેક્સ્યુઆલિટી આ બંને જોડાયેલા નથી એ બંને નથી જોડાયેલા એક શરીર વિશે છે અને બીજાનું તો પરિમાણ જ અલગ છે આ ફક્ત એ જ કારણથી કે લોકો એટલા બધા વિશ્વના વિવિધ ધર્મો નૈતિકતાવાદ કે નીતિવાદ આ બધી વસ્તુઓ તેની વિરુદ્ધમાં બોલે છે અને લોકોના મગજમાં એ ખૂબ મોટો મુદ્દો બની જાય છે તેઓ માને છે કે એક જ માર્ગ છે કંઈક ઉચ્ચતમ જાણવા માટે તમારે આનાથી દૂર જવું પડશે કારણ કે ક્યાંક ને ક્યાંક તમે મનુષ્યના સરળ જીવવિજ્ઞાનને નથી સમજી શકતા આ એક દુર્ઘટના સમાન છે કે તમે એક સરળ જીવવિજ્ઞાન નથી સમજી શકતા કાં તો તેને તમારે ઉજવવું છે અથવા પછી તેને તમારે નીચે નાખી દેવું છે બંને અનિવાર્ય નથી તમે જોઈ શકો છો તમે તેની મર્યાદાઓ જોઈ શકો છો અને તેની શક્યતાઓ પણ જોઈ શકો છો તો જો કારણ કે તમારી સેક્સની અશુદ્ધિઓ એ તમારી આધ્યાત્મિકતાને અવરોધે છે તો હું એ તમને જણાવવા માગું છું કે તમારો જન્મ જ અશુદ્ધ છે જો તમે અશુદ્ધિભર્યા જન્મમાંથી આવો છો તો શક્યતાઓ છે જ ક્યાં તમારી માટે કોઈ શક્યતા નથી તમારી માટે ફક્ત જો તમે ક્યાંક બીજેથી ટપક્યા હોય ક્યાંક સારસે તમને ટપકાવ્યા હોય તો તમારામાં આધ્યાત્મિકતાની કોઈક શક્યતા છે પરંતુ જો તમારી માતાએ તમને સામાન્ય જન્મ આપ્યો હોય તો પછી કોઈ શક્યતા નથી એક છ વર્ષની બાળકી સ્કૂલેથી ઘરે આવે છે અને પૂછે છે કે મમ્મી હું કેવી રીતે જન્મી મમ્મીને થોડો સંકોચ થયો તેણે કહ્યું કે એક સારસ તને મૂકી ગયું તેણે કહ્યું ઠીક છે તેણે લખી લીધું મમ્મી તું કેવી રીતે જન્મી હતી મને પણ સારસ જ મૂકી ગયું હતું મમ્મી દાદીમાં કેવી રીતે જન્મ્યા હતા તેમને પણ સારસ જ મૂકી ગયું હતું પછી પેલી છોકરી થોડી ગંભીર થઈ ગઈ અને નીચું જોઈને પોતાના હોમવર્કમાં કંઈક લખવા માંડી પછી પેલી માતાને થોડી અસ્વસ્થતા લાગી તેણે પોતાની રસોઈ પતાવી અને છોકરીએ પોતાનું હોમવર્ક પતાવી લીધું હતું અને તેણે જઈને એ વાંચ્યું કૌટુંબિક વૃક્ષ વિશે એક નિબંધ હતો એમાં તો પેલી છોકરીએ લખ્યું હતું કે મારા કુટુંબમાં છેલ્લી ત્રણ પેઢીઓથી એક પણ કુદરતી જન્મ જ નથી થયો ભર્યા વિચારોને કારણે કાં તો આપણે અતિશયોક્તિ કરીએ છીએ અથવા પછી બિનજરૂરી રીતે દબાવીએ છીએ તમારી જિંદગીમાં તેની એક ભૂમિકા છે તમે જો તેને બહુ મોટું બનાવશો તો તમારામાં માનસિક વિકૃતતા આવી જશે અને જો તેને દબાવવાનો પ્રયત્ન કરશો તો હજી પણ વધારે માનસિક વિકૃતતા આવી જશે તો અંતે અત્યારે હું બોલી રહ્યો છું એ એક પ્રકારની ઉર્જા છે તમે મને જોઈ રહ્યા છો એ પણ એક પ્રકારની ઉર્જા છે તમે મને સાંભળી રહ્યા છો તે પણ એક ઉર્જા છે આ બધી જ અલગ અલગ પ્રકારની જૈવિક ઉર્જાઓ છે હવે સેક્સ્યુઆલિટી પણ એ જ ઉર્જાની એક અલગ પ્રકારની અભિવ્યક્તિ છે હવે આપણે નક્કી કરવાનું છે કે કઈ ઉર્જાને કઈ દિશામાં આપણે મોકલવી જોઈએ કારણ કે અંતે તમારી પાસે ઉર્જા મર્યાદિત છે બરાબર આ એના જેવું છે કે તમારી આવક છે માની લો તમારી માસિક આવક પાંચ હજાર ડોલર છે ઘરના ભાડા માટે કેટલું ખાવા પીવા માટે કેટલું સ્કૂલ માટે કેટલું મનોરંજન માટે કેટલું વેકેશન માટે કેટલું તમે તેને વહેંચેલું છે બરાબર કાલે સવારે તમને પગાર મળે છે અને સાંજ સુધીમાં તમે બધો પગાર વાપરી નાખો છો તો આવતા મહિનામાં તકલીફ પડવાની જ છે બરાબર હા તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે પરંતુ તમારી જીવનની દરેક વસ્તુઓ તમે જીવન જો સમજદારીપૂર્વક ચલાવી રહ્યા હો તો દરેક વસ્તુઓ વહેંચાયેલી છે તમારી સમજદારી અને તમારી જરૂરિયાત પ્રમાણે બરાબર હા તમારા પૈસા સમય ઉર્જાઓ બધું જ વહેંચાયેલું નથી તમે જે રીતે તેને ગોઠવવા માગો છો તો આ પણ એ જ વસ્તુ છે તે કેટલું હોવું જોઈએ સૌ પ્રથમ તો તમને તેની જરૂર છે કે પછી તમે એટલા માટે કરો છો કે સામાજિક રીતે તમારી ઉપર દબાણ છે જો તેની જરૂર છે અને હું તમને રોકવા માંગુ તો તમે વિકૃત થઈ જશો કારણ કે તમારા મગજમાં એ છે જો કોઈ તમને એવું કહેતું કે તમારે કરવું જ પડશે તમે નહીં કરો તો તમે સામાન્ય નથી તો અલગ પ્રકારની વિકૃતતા આવશે બંનેની જરૂર નથી છેવટે તમે કોઈ પુરુષ કે સ્ત્રીની પાછળ નથી જઈ રહ્યા તમે એક પ્રકારની સુખદતાની પાછળ જઈ રહ્યા છો તો એકવાર તમને એક પ્રકારની સુખદતાનો અનુભવ થાય છે તો તમને વધુ ને વધુ ઊંડાણમાં ખેડવાની જરૂર નથી લાગતી કારણ કે જે કંઈ સુખદતા મળી કદાચ તમે બીજી વ્યક્તિનો ઉપયોગ કરી રહ્યા છો પરંતુ સુખ તો તમારી અંદર બન્યું છે તો માની લો કે સુખ તો તમારી અંદર જ બન્યું છે બીજી વ્યક્તિ તો ફક્ત તેની ચાવી છે તેને ખોલવા માટે તમે એવું નહીં ઈચ્છો કે ચાવી તમારા હાથમાં હોય હા કે જો તમે આમ બેસો તો બસ સંપૂર્ણ રીતે ઓન છો તમને કોઈની જરૂર નથી ના જુઓ કોઈ પણ કોઈ પણ વસ્તુ તમારા જીવનમાં આનંદ માટે પૈસા માટે પ્રેમ માટે આ કે તે કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ માટે જે ક્ષણે તમે બીજા પર નિર્ભર થઈ જશો તો આ પૃથ્વી પર કોઈપણ વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી નહીં હું ઘણી બધી જગ્યાએ આવી ફરિયાદો સાંભળું છું અમુક વ્યક્તિઓ ખાસ કરીને સ્ત્રીઓ એવી ફરિયાદ કરે છે કે તેમના પતિ ખૂબ જ શરીર કેન્દ્રી છે અને અમુક સ્ત્રીઓ એવી ફરિયાદ કરે છે કે તેનો પતિ તેને આંગળી પણ નથી લગાડતો જે કંઈ થાય છે તે એક સમસ્યા છે કારણ કે તમને જે રીતે જોઈએ છે એ રીતે તે ક્યારેય નહીં બને જ્યાં સુધી અન્ય વ્યક્તિ સામેલ છે ત્યાં સુધી તમને જે રીતે જે જોઈએ છે એવું ક્યારેય નહીં બની શકે બરાબર હા કે ના એ ક્યારેય નહીં બને તમે તમારા ભગવાન સાથે લગ્ન કરશો તો પણ નહીં બને ક્યારેય નહીં બને જ્યાં સુધી તમારું અસ્તિત્વ તમારી ખુશી અને સુખની ભાવના અન્ય વ્યક્તિ પર આધારિત છે તમને કાયમ ફરિયાદ જ થશે ભલે બીજી વ્યક્તિ ગમે એટલી અદ્ભુત હોય તો આ સંદર્ભમાં લોકો બ્રહ્મચર્યની વાત કરે છે કારણ કે તેઓ કહે છે કે થોડો વિરામ લો કારણ કે કોઈની પાસેથી આનંદ મેળવવા માટે ઘણી બધી યુક્તિઓ કરવી પડતી હોય છે તે આરામથી નથી થતું અને કોટિંગ કહેવામાં આવે છે એક વાર તમે કોર્ટમાં જશો પછી ચુકાદાનો દિવસ આવી જશે તે ઘણી બધી માત્રામાં પ્રયત્ન સમય શક્તિ અને દરેક પ્રકારની હતાશા ઈર્ષ્યા સમસ્યા બધું એની સાથે જોડાઈ જતું હોય છે તો કોઈએ કહ્યું કે આ વસ્તુઓથી થોડો સમય દૂર રહો અને પછી આ બધી વસ્તુઓ આંતરિક રીતે જન્મી શકે છે અને પછી લોકો સાથે રહેવું એ પ્રેમને કારણે વધુ હશે જરૂરિયાતને લીધે નહીં હોય જે ચોક્કસપણે બીજા સાથે રહેવાની વધુ સારી રીત છે બરાબર ચોક્કસપણે બીજી વ્યક્તિનું સન્માન કરવાની આ વધુ સારી રીત છે બરાબર આની ઉપર થોડું વધુ ધ્યાન આપો તેના પર તેના પર અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આની ઉપર વધુ ધ્યાન આપો એ તમારી માટે વધુ આનંદ ઉત્પન્ન કરશે બીજું કોઈ પણ વ્યક્તિ ઉત્પન્ન કરી શકે એના કરતાં